नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ। આજ વાત કરીએ તો કેબીસી માંથી રૂપિયા 25 લાખ ના ઇનામ માટેના ફોન થી યુવાને દેવું કરી ડિપોઝિટ ભર્યા બાદ છેતરાયાની જાણ થતા આત્મહત્યા કરી છે। ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે। આ ઠગ લોકો અનેક લોકોને પાયમાલ કરી રહ્યા છે। નવી નવી લોભામણી સ્કીમ આપીને ગોઠિયાઓ અનેક લોકોને પાયમાલ કરી રહ્યા છે। આવો જ એક કિસ્સો નવસારીમાં બન્યો છે અને આ કિસ્સામાં ખેરગામ ગામના યુવાન નીરલ હળપતિએ ગર્ભવતી પત્નીને મૂકી મોતને વહાલું કર્યાનો વારો આવ્યો છે। 3 મહિના પહેલા જ આ યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા અને ઘરમાં ખુશી આવી હતી, જે હવે માતમમાં ફેરવાઈ ગઈ છે। વાત છે નવસારીના ખેરગામની, કે જ્યાં રહેતો એક યુવાન નીરલ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી જિંદગી જીવતો હતો। પણ એક દિવસ નીરલને ફોન આવ્યો કે હું કેબીસીમાંથી બોલું છું અને તમે 25 લાખ રૂપિયા જીત્યા છો। આ સાંભળી નીરલ ખુશ ખુશ થઈ ગયો હતો, પણ આ કોલ તો ઓનલાઈન ઠગાઈ કરતા ગેંગના સભ્યોનો હતો। તેણે નીરલને ફોન કરીને જણાવ્યું કે કેબીસી કાર્યક્રમ અંતર્ગત નીરલે 25 લાખ રૂપિયા જીત્યા છે અને આ રકમ મેળવવા માટે તમારે ડિપોઝિટ પેટે 1,39,000 ભરવાની ડિમાન્ડ કરી હતી, જેમાં નીરલે ઉત્સાહમાં આવીને પોતાના શેઠ તથા મિત્રો પાસેથી નાણાં ઉછીના લઈ ડિપોઝિટ પેટે પૈસા ભર્યા હતા। તેમજ યુવાન નીરલને ઠગ દ્વારા વિડીયો પણ મોકલવામાં આવ્યા હતા, જેમાં તે કેબીસીના સ્ટીકર પાસે બેઠો હતો અને તેમને ઇનામ લાગ્યાનો અહેસાસ પણ કરવામાં આવ્યો હતો। સર, યે હમારા ઓફિસ હૈ, યે મેરા મંચ હૈ, ઠીક હૈ, જહાં સે હમ આપકા કામ ફાઇનલ કર રહે હૈં, તો કોઈ ઇશ્યુ નહીં હૈ, આપ અપના ટેક્સ કમ્પ્લીટ કરકે અપના પૈસા લીજીએ, કોઈ દિક્કત નહીં હૈ ઉસમે, આપકે પાસ વિડીયો હમારા આ ગયા, યે દેખ રહે હૈં, સબ બેંક કા મશીન લગા હુઆ નજર આપકો આ રહા હૈ, ઓકે સર, થેન્ક યુ, નમસ્કાર। તેમજ રોકડા રૂપિયા પણ તેને બતાવ્યા હતા। मिस्टर अनिल शर्मा बात कर रहा हूँ सर, देख लीजिए आपका जो पेमेंट है वो गिनती करके मेरे टेबल पे आ गया है, तो देखें अपने हाथों से ये पेमेंट मैं सेट कर रहा हूँ आपके अकाउंट नंबर में लगाने के लिए, ठीक है ना। आपके अकाउंट नंबर में 25 लाख रुपीज़ का जो चेक है वो ऑनलाइन यहाँ से ट्रांसफ़र किया जाएगा। અને કહેવામાં આવ્યું હતું કે તમારા પૈસા તૈયાર છે અને તમારા ખાતામાં ચેક આવી જશે, જે બાદ વધુ રૂપિયાની માંગ થતાં તેને ઠગાયો હોવાનો અહેસાસ થયો હતો, જેમાં નીરલ લેણદારો અને પરિવારોને કઈ રીતે મોઢું બતાવશે તેવું વિચારીને તેણે વાડીમાં જઈને ઝાડ સાથે ફાંસો લગાવી મોતને વહાલું કર્યું હતું। જો કે ખેરગામના ટેકરી ફળિયામાં રહેતા નીરલના પરિવારે ગઠિયાઓ હજુ પણ ફોન કરીને વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે, જેને લઈને સતત આવતા ફોનથી પરિવાર ગુસ્સે થઈને પોલીસના દ્વાર ખખડાવીને આવા ઠગ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। માટે એને જે કેબીસી માર્કેટમાં ભાઈ જે પૈસા લાગ્યા હતા એ ઘરે કોઈને ખબર ન હતી, અને જ્યારે આ ઘટના બની ત્યારે પછી ઘરે આવીને મેં એનો ફોન ચેક કર્યો હતો, ફોનમાં આ વસ્તુ અમને જાણવા મળ્યું કે 1,39,000 રૂપિયા એને ગૂગલ પે કરેલા હતા। પોલીસ ઘરે આવ્યા હતા તો એમને કે ત્યાં જે વાડીએ લઈ ગયા હતા, પેલું જ્યાં જે ફાંસો ખાધો હતો ત્યાં લઈ ગયા હતા, અને પછી ત્યાં બધું એને લખ્યું બૈખું, ને પછી ઘરે આવીને અમે આ બધું બતાવ્યું તો એ લોકોએ અમને એમ કહ્યું કે આ વસ્તુ એના ભૂલ નથી થયેલું છે, એટલે એમાં અમારાથી બહુ એમ તેમ થશે નહીં, અને આજે અમારી જે છે મેટર તે પ્રમાણે જ અમે એ કરીએ, એમ આજે જે થયેલું છે એની જાણ આ એની ભૂલ છે, એમ કે આ એણે 1 દિવસમાં 25 લાખ રૂપિયા કોઈ આપે નહીં, પોલીસવાળાએ એવું કહ્યું હતું પહેલાં। જો કે નીરલ દ્વારા આત્મહત્યા તો કરવામાં આવી, પણ આ યુવાનની આત્મહત્યા પાછળ અન્ય 2 લોકોની જિંદગી પણ બરબાદ થઈ ગઈ છે, જેમાં પહેલા નીરલની પત્ની અને બીજું તેના પેટમાં રહેલું નીરલનું બાળક। 3 માસ પહેલાં જ પ્રેમ લગ્ન કરનાર નીરલની પત્ની ગર્ભવતી હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો, પણ આ માહોલ હવે માતમમાં ફેરવાયો છે, જેમાં પત્ની માત્ર 3 મહિનાના ટૂંકા સમયમાં જ બેસહારા બની ગઈ છે, તો હજુ દુનિયામાં આવ્યું નથી તે બાળકના માથેથી પિતાની છત્રછાયા પણ છીનવાઈ ગઈ છે। ત્યારે આ યુવકની હત્યાના મામલે નવસારી વિભાગના નાયબ પોલીસ અધિકારી SG રાણા શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગઈ તારીખ 10 માર્ચ 2021ના નવસારી ગ્રામ્યના ખેરગામ ખાતે રહેતા નીરલ હળપતિનાઓએ ગળા ફાંસો ખાઈ પોતાની જાતે પોતાનું જીવન ટૂંકાવી દીધેલ હતું, જે અન્વયે નવસારી ગ્રામ્ય પોસ્ટે ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીથી કરાવવાની સૂચના આપવામાં આવી છે, તેમજ
तपासनु मॉनिटरिंग पोलिस इंस्पेक्टर श्री ब्रह्मदाव द्वारा जाते थी करवामां आवे ते प्रकारनी पण सूचना में आपवामां आवी छे। आज रोज मीडिया में ए प्रकारना समाचार प्रसिद्ध थयेल हता के केबीसी बाबते एमनी साथे कोई चीटिंग थयेलु हतु अने तेना कारणे एमणे आ आत्मघाती पगलू भर्यु छे, तो ते दिशामां पण मरणजनाना कुटुंबीजनोने मळी अने आ विगतनी तपास करी अने एमां पण कायदेसरनी कार्यवाही करवा माटे स्थानिक पोलीस लोकल पीआई श्री ब्रह्मभट्ट प्रमोदने ए अंगेनी पण सूचना आपी देवामां आवेली छे। આટલું દુઃખ ઓછું હોય તેમ આ યુવાનના મોત બાદ પણ ખેરગામના ટેકરી ફળિયામાં રહેતા આ પરિવારને ગઠિયાઓ હજુ પણ ફોન કરીને વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે। હેલો, હા નમસ્તે બેટા, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ સર, મેં જો તુમકો સમજા રહા હું તો મેરી બાત સમજને કી કોશિશ નહીં કર રહે હૈ। अभी जो आपने रकम लास्ट रकम बोली है वो तो मेरे पास अभी हाल में इतना उपाय कर सकता हूँ, अभी मैं 20-30 हज़ार रुपये उपाय कर सकता हूँ, लेकिन देर लगेगी थोड़ी। ठीक है, तुम ऐसा करो, तुम 30 हज़ार तक जमा करो, ठीक है, 30 हज़ार जमा करोगे ना 30 हज़ार मैं तुम्हारा 26 लाख तुम्हारे अकाउंट में कम्प्लीट क्लियर करवा देता हूँ। जब 26 लाख तुम्हारे अकाउंट में आ जाएगा ना, बाकी फिर उसी 26 लाख को कैश करना है, कैश कर उसी में से बाकी निकाल कर जमा कर देना है, ठीक है। पहले जमा करो, पहले आप जमा कर दो, बाकी की रकम मैं भेजता हूँ। यार बेटा, जब तक तुम ये पैसा नहीं डालोगे बिल्कुल आपका पैसा आपके अकाउंट में कंप्लीट नहीं हो। महारानी का पूजा का समय है, मैं दुर्गा महारानी के मंदिर को प्रॉफिट उठाकर आपको प्रॉमिस करता हूँ कि 5 मिनट में आपका पैसा आपको कंप्लीट होगा। हाँ तो ठीक है, मैं पैसे का बंदोबस्त करता हूँ। क्या आप तो कितना टाइम लगेगा जमा करने में? तुम्हें बाकी बोलते कि भाई कंपनी वाले ऐसे ऐसे करते हैं, गलती तुम खुद करते हो और बाद में फिर कंपनी के ऊपर कंप्लेंट हो देते हो कि कंपनी वाले जान बूझ कर हमारा काम नहीं क्लियर करते हैं। अभी आपने कितना पैसा बोला था कि अभी तुम्हारा पैसा पेंडिंग में? मैं देखो मॉर्निंग का टाइम है, झूठ नहीं बोल रहा हूँ, गीता महारानी के मंदिर की सौगंध। कितना पैसा पेंडिंग में है? कितना डालू मैं बेटा? मैं आपको कितना बड़ा प्रॉमिस किया, अभी कितना बड़ा प्रॉमिस किया है, इससे बढ़कर और कोई प्रॉमिस नहीं है। જેને લઈને સતત આવતા ફોનથી પરિવાર ગુસ્સે છે અને પોલીસના દ્વાર ખખડાવ્યા છે। નીરલનો પરિવાર આવા ઠગ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે તેના પર લોકોની મીટ મંડાણી છે, કારણ કે આવા ચોટાઓને જો પોલીસ વહેલી તકે નહીં ઝડપે તો તેઓ અન્ય પરિવારના દીપ બુજાવવામાં પાછળ નહીં પડે। નીરલ સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય તે માટે નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ તમામ નવસારીવાસીઓને સાવચેત કરતા અપીલ કરી રહ્યું છે કે આવા કોઈ પણ ઠગની વાતોમાં તમે ફસાઈ ન જાતા। આવા તમામ પ્રકારના સમાચારો જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ।